અડાજણ ગૌરવપથ રોડ ગોથિક રિટાઇઝ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટમાં આરોપી આકાશ રમેશ ચાંદરણી આઈપીએલ T20 ચેન્નઈ VS બેંગ્લોર વચ્ચે રમાયેલા ક્રિકેટ મેચના સટ્ટાનો જુગાર રમાડતો હતો. આ ગુનામાં સંડોવેલા નિકુંજ ઉર્ફે સોનુની સુરત ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢથી કેસો ઝડપી પાડ્યો હતો. ગુજરાતના જુદા શહેરમાં ગ્રાહકો સાથે ક્રિકેટ સટ્ટાના ભાવ આપી લેપટોપ તથા મોબાઈલ પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી સોદાઓ લખી લેપટોપ નંગ એક મોબાઈલ ફોન નંગ 29 રાઉટર ઇલેક્ટ્રિક બોર્ડ તથા ઝડપીના નાણાં રૂપિયા 12,590 મળી કુલ રૂપિયા 82,690નો મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જુદા જુદા ટૂંકા નામ તથા કોડ નામવાળા નાસ્તા ફરતા આરોપી ગુનામાં પકડવાની બાકી. જુદા જુદા ટૂંકા તથા કોડ નેમવાળા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાતમીની હકીકતને આધારે જૂનાગઢના કેશોદ ખાતે ગુનામાં સંડોયેલા વોન્ટેડ આરોપી નિકુંજ ઉર્ફે સોનુ કેશોદ અશોકભાઈ જોશીની ધરપકડ કરવામાં આવી છે. સટ્ટાખોરને ઝડપી પાડવાના પ્રયાસો. આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટના ક્રિકેટ ચાહકો સિવાય સટોડિયાઓને ખૂબ સક્રિય થઈ ગયા હોય છે. દરેક મેચ ઉપર લાખો કરોડો રૂપિયાનો સટ્ટો રમતા હોય છે. સુરત શહેરમાં પણ આઈપીએલ ઉપર સટ્ટો રમવાના અલગ અલગ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચોરી છુપેથી સટ્ટો રમતો હોવાને કારણે ક્રાઇમ બ્રાન્ચ સહિત શહેર પોલીસે આવા સટ્ટાખોરને ઝડપી પાડવા માટે પ્રયાસો કરી રહી છે.